भरूच पंथकमांथी पसार थता राष्ट्रीय धोरीमार्ग अने राज्य धोरीमार्ग पर हालना समयमां पोंकनी सीजननी शरूआत थई चूकी छे। गोल्डन ब्रिजना अंकलेश्वर तरफना छेડાના વિસ્તારમાં દર વર્ષે સૌથી વધુ પોંકનું વેચાણ થાય છે। ભરૂચમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાજ્ય ધોરીમાર્ગ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ પોંકના વેચાણની શરૂઆત થઈ ચૂકી છે। જેમ જેમ શિયાળાની ઋતુની ઠંડીનું પ્રમાણ વધતું જશે તેમ તેમ પોંકનું વેચાણ પણ વધતું જશે। અલબત્ત હાલ જ્યારે પોંકનો ભાવ રૂપિયા 480 પ્રતિ કિલોનો છે ત્યારે હમણાં પોંકના વેપારમાં મંદી છે। કમોસમી વરસાદ વરસવાથી પોંકના ડોડાને પણ ખૂબ નુકસાન થયું છે। પોંકના વેપારીઓના જણાવ્યા અનુસાર પોંકની સાથે ગ્રાહકો જાત જાતની સેવ ચટણી અને છાશ પણ ખરીદે છે। અત્રે નોંધવું રહ્યું કે મોટાભાગના પોંકના શોખીનો તેમજ તેમની સામે જ ડોડામાંથી પોંક તૈયાર કરાવે છે અને ગરમા ગરમ પોંક સાથે સેવ ચટણી અને છાશ આરોગે છે। નર્મદા મૈયા બ્રિજ તૈયાર થયા બાદ પણ ગોલ્ડન બ્રિજથી ગળખોર તરફ જવાના માર્ગ પર અગાઉના વર્ષોની જેમ જ આ વર્ષે પણ પોંકના ધંધામાં તેજી રહેશે એમ પોંકનું વેચાણ કરનારાઓએ જણાવ્યું હતું। મારું નામ રાકેશભાઈ દિનેશભાઈ પટેલ છે, જૂના કાસિયા રહું છું। અમે આજે 8-10 વર્ષથી ગરખોલ પાટિયા નહેર પાસે પોંકનો ધંધો કરીએ છીએ। આજે 3-4 દિવસની પોંકની અહીંયા શરૂઆત થઈ ગઈ છે, પણ વરસાદના હિસાબે થોડો પોંકમાં નુકસાન છે એટલે ડુંગરા પર થોડા મને મોંઘા મળે છે। આશરે અમે 480 રૂપિયા કિલો પોંક રાખેલો છે। પોંકની સાથે બીજું શું સામગ્રી? પોંકની જોડે અમે લીંબુ મરીની સેવ, લસણ પાલકની સેવ અને લાલ મસાલાની સેવ આપીએ છીએ ગ્રાહકને। કેવી ગ્રાહકી છે આ મા નર્મદા મૈયા બ્રિજ બન્યો છે ત્યાર પછી તમને શું લાગે છે, કેવી ગ્રાહકી? મા નર્મદા મૈયા બ્રિજ બન્યા પછી સાધન તો અહીંયા ચાલે જ છે, પુલ જ ચાલે છે, પણ અમને 2-3 દિવસથી ધંધો ચાલુ કર્યો એટલે ગ્રાહકી થોડી ઓછી છે। જેમ ઠંડી પડશે તેમ અહીંયા ગ્રાહક રેગ્યુલર પોંક લેવા આવે જ છે।